આપણે બગીચા ત્યાં વાત છે કે આપણી દીકરી અત્યારે કે વગર અમે ઘરમાં ગાર્ડનિંગ કરી છે. ગાર્ડનિંગ એક શોખ હોય છે એટલે એમાં નથી કે તમારે બહારથી ખર્ચો બી કરવો પડે અને અત્યારે જાડવાની સીઝન છે પણ અલ્ટિમેટલી તો બેઝ પોઈન્ટ ઇઝ ધેટ ઇઝ ટોક ઓફ ધ રૂટ કોઝ. અને રૂટ કોઝ એ છે કે જયારે જયારે આ બધા પોલિટિકલ પોસ્ટ બની જાય છે અને જયારે આમાં પોલિટિક્સ આવી જાય છે ત્યારે જે જેન્યુઅન કામ થવા માંગે છે જેમ કે અમે એક્ઝામ્પલ આપો અમારી 10 એકાઉન્ટ સર્વિસ ની વાત કરું ઇટ ઇઝ નોટ અબાઉટ પોલિટિકલ પોસ્ટ. અમે જે સેવા કરી રહ્યા છે કામ કરી રહ્યા છે અને અમારે જે રિઝલ્ટ આવી રહ્યા છે આમ શું અમારા પોલિટિકલ પોસ્ટ આવી જાય તો અમારી ભૂમિકા ચાલુ થઈ જવાની છે. એટલે વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ ટેલ ધ ગવર્નમેન્ટ કે ઘણી વાર એમાં તો બીજું બી રીત કરે પીપીપી પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ કે ઘણી ચીજો અમારે વધારે સારી ચાલે છે. જેમીન્સ પબ્લિક પાર્ટનરશિપ કે જેવી રીતે આવી રીતે જે જેમીન સંસ્થા પાછળ પટકાન કે બધી એનજીઓ નથી હોતી જેમીન સંસ્થા કામ કરવા માંગતી હોય તો દેર શુડ બી સમ વેર કારણ કે ના તો અમને કોઈ લિમિટ નથી હોતું પરંતુ નથી અને આપણે આપણી છોકરીઓનો કેરિયર ને ફ્યુચર બગાડી રહ્યા છીએ અને વી આર પુટિંગ અપ અ રોંગ મેસેજ ટુ ધ સોસાયટી. અને જસ્ટ બીકોઝ આપણે આપણે એડમિનિસ્ટ્રેશન માં ખોટ છે આપણી પાસે રિસોર્સિસ છે પણ વી આર નોટ એબલ ટુ ડુ રાઇટ એડમિનિસ્ટ્રેશન. મને જેમ કીધું કે 3-3 વર્ષથી બે જે બધા મનીષા બેન ને ભાવના બેન ના નામો આપ્યા કે 3-3-4-4 વર્ષથી ચીટકેલા છે આટલું ખરાબ કામ છે તો એમ સરપ્રાઇઝ કે જે રાજેશ કમલા ને વુમન ઇન ચાઇલ્ડ ડિપાર્ટમેન્ટ તો વુમન ઇન ચાઇલ્ડ ડિપાર્ટમેન્ટ એક્શન કેમ નથી લઈ રહી. આઈ એમ વેરી સરપ્રાઇઝ ધ મિનિસ્ટર ઓફ વુમન ઇન ચાઇલ્ડ ડિપાર્ટમેન્ટ એક્શન કેમ નથી લઈ રહ્યો. આઈ થિંક ધ મીડિયા શુડ ગો એન્ડ આસ્ક અ ક્વેશ્ચન.